श्री स्वामीनारायण विद्या मित्रों, श्री स्वामीनारायण विद्यासागर शाला परिवार ने शैक्षणिक यूट्यूब चैनल अने व्हाट्सएप ग्रुप में योगेश भाई आप हार्दिक स्वागत करू। आज ना वीडियो क्लास के अंदर आप धोरण 6 प्रकरण नंबर 5 पायाना आकारों की समझूती में स्वाध्याय 5.3 નો અભ્યાસ કરવાનો છે। તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય 5.3। 5.3 સ્વાધ્યાય તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 94 ઉપર આપેલ છે, જેમાં સૌપ્રથમ આપણને પ્રશ્ન 1 જોડકા જોડ આવો પ્રશ્ન આપવામાં આવ્યો। હવે સૌપ્રથમ તો આપણે જોડકા જોડી એ પહેલા તમને थोड़ी सामान्य माहिती आपी देवी के वर्तुळ होय तो वर्तुळमां तमे केन्द्रमांथी आखो छे एक राउंड फरो एटले 360 नो खूणो। हवे आमां जो तमे अर्धो आटो मारो तो ऊपर 180 अने नीचे 180 नो खूणो। પછી ચોથા ભાગનો આઠો માર તો 90 90 90 90 એટલે કે 90 ના ભાગનો ખૂણો। આ રીતે છે આપણે વર્તુળમાં પરિભ્રમણ કરી શકતા હોઈએ। હવે પહેલો આપ્યો છે સરળ કોણ। હવે સરળ કોણ હોય તો એ સામાન્ય રીતે સરળ કોણ છે એ કેટલાનો ખૂણો બનાવતો તો સરળ કોણનો બીજો સવાલ છે કાટખૂણો। કાટખૂણો 90 અંશ નો તો હવે આપણે જોવાનું કે 90 અંશ નો કોણ છે એ ખૂણો બને કે નથી બનતો તો એક ચતુર્થાંશ વર્તુળના ચાર ભાગ પાડો એટલે 90 અંશ નો ખૂણો બને તો આકારનો એક ચતુર્થાંશ થાય। આકારનો એક ચતુર્થાંશ થાય એટલે કે ચોથો ભાગ વર્તુળના ચાર ભાગ 90 90 અંશના બનતા હોય। ત્રીજું લઘુ કોણ। લઘુ કોણનો અર્થ થાય 90 કરતા નાનો તો 90 કરતા નાનો એટલે એક ચતુર્થાંશ છે એ 90 કહેવાય તો એનાથી નાનો એટલે ત્રીજાનો જવાબ આવશે આટાના એક ચતુર્થાંશ ભાગ થી નાનો। ચોથું આગળ વધીએ ગુરુ કોણ। ગુરુ કોણ છે એ 90 કરતા મોટો હોય તો આમાં 90 કરતા મોટું હોય એવું કોઈ પાટાના એક ચતુર્થાંશ એટલે 90 અને એક દ્વિતીયાંશ એટલે 180 આ બંનેની વચ્ચે આવતો હોય કેવો હોય ગુરુ કોણ એટલે ચોથો જવાબ આવશે આટાના એક ચતુર્થાંશ અને એક દ્વિતીયાંશ વચ્ચે છેલ્લો જવાબ જોઈએ। છેલ્લો સવાલ છે પ્રતિબિંબ કોણ। હવે પ્રતિબિંબ કોણ કોને તો તમે સામાન્ય રીતે જોયું હોય કે દિવાલ હોય તો દિવાલની સામે છે નિસરણી મૂકવામાં આવે। હવે નિસરણી મૂકવામાં આવે અને જે ખૂણો બનતો હોય એવા ખૂણાને પ્રતિબિંબ કોણ છે એ કહેવામાં આવે। તો પ્રતિબિંબ કોણ પણ છે એ આટાના અડધાથી વધારે હોય એટલે એનો જવાબ આવશે બી આટાના અડધાથી
प्रतिबिंब कोण सामान्य रीते જોઈએ તો 180 અંશ કરતા છે એ વધારે જોવા મળે છે। આ હતા આપણા પ્રશ્ન 1 જોડકાના જવાબ જે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આના જવાબ છે તમારે લખવાના રહેશે। ચાલો તો હવે આગળ વધીએ પ્રશ્ન 2 પર। પ્રશ્ન 2 તમે તમારા पाठ्यपुस्तक पाना नंबर 95 જોઈ શકો છો। એમાં પ્રશ્ન 2 માં એવું કહેવામાં આવ્યું છે કે નીચે દર્શાવેલ ખૂણાઓનું કાટખૂણો
ખૂણાઓનો વર્ગીકરણ એનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ પણ તમારે દોરવાની રહેશે. અહીંયા છે આપણો સ્વાધ્યાય 5.3 છે, પૂર્ણ થાય છે. નવા વિડીયોમાં આગળના સ્વાધ્યાયમાં આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી જો તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ઝડપથી કરો, જેથી કરીને આવનારા વિડીયો તમારા સુધી અમે ઝડપથી પહોંચાડી શકીએ. તો નવા વિડીયો સાથે ખૂબ જ ઝડપથી મળીશું. ત્યાં સુધી